જય સોમનાથ, જય મોગલમાં. તો આજના નવા લોકમાં બધાનું દિલથી હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે અહીં બાજુમાં માંડવી ઉપાડવા ગયા હતા ને એક દિવસ, ત્યાં ફેસર હાંકવા જવાનું છે હલર. તો વિડીયો કન્ટિન્યુ જોજો. તો આપણે એમાં બતાવશું, ત્યાં આપણે જેટલું ટાઈમ મળશે એટલું બતાવશું. અને વિડીયોને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો પછી વગર, તો આપણે આનાથી સારા સારા વિડીયો બનાવશું. ચાલો તો હવે આપણે અહીંયા જઈએ અને પછી મળીએ. તો આપણે અત્યારમાં ઢેગલો છે ને, હજી થેસરમાં જવાની વાર છે. તો આ ઢેગલો અહીંયા હમો નમો કરો ને, હજી ખળીમાં થોડુંક પાલ ને બધી સીધી રહી ગયું, એ આપણે હારી લઈએ અહીં. અને પછી અહીંયા આપણે ઢેગલો કરીએ. અહીંયા આપણું જે પેડવાય સર, હા ત્યાં આપણે આ ઢેગલો હમો કરીએ. અહીંયા આપણે એક તો થઈ ગયો. તો આપણે ફેસર હાંકવાનું હતું, ત્યાં પૂગી ગયા અને આ બધી ઢેગલા કરી દીધા. આપણે આ સીપિયા લઈને આવ્યા છે, પણ આપણે પાછળ દેવાના છે, બોરવાનું છે. સીપિયા તો પપ્પા હાંકશે, અહીં બાજુમાં એ ફેસર હાલે. આપણે આગળ ચાલુ કરવાનું છે. વિડીયો કન્ટિન્યુ જોતો. આપણે જેટલું સીન લેવાશે એટલું સીન લેશું, કેમકે પાછળ દેવાના છે ને, એટલે પછી મોબાઈલમાં ટાઈમ ન મળે ઉતારવાનું. એટલા માટે આપણે પછી જેટલું લેવા હોય એટલું કોશિશ કરશું અને તમને બતાવવાનો પ્રયત્ન કરશું. સામે એક ગાડું ભરી દીધું માંડવીનું. આપણે અહીંથી ગાડું તો નહીં ભરાય, પણ જેટલું થાય એટલું હાસલું બધું હોય. એના ઉપર નથી ખેડૂતમાં ભાઈ ઝી થાય, પણ ખેતર ખાલી કરવું જ પડે. પછી વાવેતરી પાછું કરવાનું હોય એવું બધી તો હાલા કરતું હોય. જોજો અહીંયા માંડવી ધીરે ધીરે પડે, એટલું ગાડું ભરાણું. આપણે ઓઘા અર્ધી નીકળી જાય, અડધા ક્રિયા આવી. અહીંથી માંડવી એટલી થઈ અને હવે પાથરા પણ નીકળી ગયા છે. તો હવે આપણે આગળ જવાનું છે ઘરે. આપણે અત્યારે જઈએ છીએ ઘરે, એથી હવે નીકળી ગયા. હુયા લઈને જઈએ, પણ આપણે હુયા છોડાવી આગળ ઘરે અને પછી જવાનું છે થેસર લેવા.
પ્રેશર લેવા જાઉં પણ તે ધાર કરવાની છે, ટાઈમ મળશે તો બતાવશું. તો આપણે બપોર પછી છે ને ધાર કરતા હતા, તો એમાં શું એવું કે સાટા આવતા હતા ને અમુક અમુક, એની હિસાબે આપણે આજ મોબાઈલ બોબાઈલ ને બધી ભૂલી જ જતા કે મોબાઈલ આપણે ક્યાં પડ્યો કે ક્યાં નહીં. તો ધાર કરી નાખીએ તો વિડીયો તો બન્યો જ નહીં. ધાર કરી નાખીએ એટલે મતલબમાં માંડવી સાફ કરતા હતા. આપણો આ વિડીયોમાં આ કાલનો વિડીયો છે ને સાંજે ધાર કરી હતી એવી રીતના. આપણે હવે માંડવીના ઢગલા છે, આપણે બીની છે અને હા આપણો ઢગલો છે એટલે અહીં કરી થેસર જયંતનું છે. આમાં આપણે ધાર કરવામાં છે ને અહીંયા જો આવી રીતના આવી કાકરી નીકળે, અહીંયા આવી રીતના ધૂળ નીકળી જાય અને આ જે ગોગડ જેવું છે ને તે પવનની હિસાબે પંખી આવે એટલે અહીંયા ઉડાડી દે. અહીંયા અમુક અમુક દોડવો નીકળે છે અહીંયા આવે. આપણે માંડવી પડશે ને અહીંથી નાખવાની હતી, આ પતરું ઉપાડ લઈએ ને એટલે અહીંથી પણ આપણે ફીફી જેવી ધૂળ નીકળે છે એ આ બિયા ને બધી. આવી રીતના માંડવી છે ને સાફ થઈ જાય. અને આ જો આ ભૂકો જે કાંધા જેવો હોય ને દોડો ફોરો એ પણ અલગ થઈ જાય. આ માંડવીઓ શોખે હારી જ માંડવી રહી. તો ચાલો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દેવાનો છે. આજનો આપણે બહુ લાંબો શીવો નથી, હવે આપણે એટલો એન્ડ આપી દઈએ. અને જો તમને ગમ્યું હોય તો ભૂલ્યા વગર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે આવા ખેતી વિશેના જ વિડીયો હશે, આપણે હવે આમાં જે વાવેતર કરશું એ બધી હું જ બતાવશું. તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો હવે જય સોમનાથ.